વધુ એક ગંભીર બેદરકારી સામે આવ્યું છે. સુરત સિવિલથી રિફર કરાયેલા દર્દી પાસેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જો કે જ્યારે સિવિલમાંથી દર્દીને રિફર કરાયા તો ખર્ચ સરકાર ભોગવે છે. દર્દી પાસેથી પૈસા નથી લેવામાં આવતા, છતાં પણ સુરતમાં દર્દી પાસેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના 30,870 રૂપિયા વસૂલાયા. સવાલ એ ઉઠી રહ્યા છે કે નિઃશુલ્ક છતાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ચાર્જ કેમ વસૂલાયો? સરકાર ખર્ચ ભોગવતી હોવા છતાં દર્દી પાસે નાણાં કેમ લેવાયા? સરકાર જ કહે છે કે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નિઃશુલ્ક આપીએ છીએ, તો ચાર્જ શાનો? હજુ આવા કેટલાક દર્દીઓ પાસેથી પૈસા લીધા છે. સરકારી ગણાતી સિવિલ હોસ્પિટલ આવી ભૂલ કરી શકે ખરી? શું સુરત સિવિલ હોસ્પિટલની કોઈ સાથે સાંઠગાંઠ છે? આ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા આનંદ પટણી સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે. આનંદ, ફરી એક વખત ટોસિલિઝુમેબના નામે વિવાદ થયો છે અને આ વખતે વિવાદ છે ચાર્જ વસૂલવાનો. એવા ઇન્જેક્શનનો ચાર્જ આનંદ કે જે ઇન્જેક્શન સરકાર ખુદ કહે છે કે નિઃશુલ્ક આપવામાં આવે છે, તો આટલી મસમોટી રકમ એક ઇન્જેક્શનની લેવામાં આવી શું કરી રહ્યું છે તંત્રને? અનેક સવાલો આનંદ આ ઘટના પરથી ઉઠી રહ્યા છે. જે પ્રકારે સુરત શહેરની અંદર હાલ પરિસ્થિતિ છે અને કોરોના ધીમે ધીમે બેકાબુ બની રહ્યો છે, રોજિંદા આંકડા પણ જે સામે આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક છે જે તંત્રની ચિંતા વધી છે. પરંતુ મહત્વની વસ્તુ એ છે કે તંત્રની ચિંતાની વધારાની સાથે સાથે તંત્ર દ્વારા કેટલીક વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. સૌથી પહેલાં સુરત સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી અને આ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવાને કારણે ત્યારબાદ અનેક હોસ્પિટલમાં સરકાર દ્વારા જે છે એ વાટાઘાટો કરીને 50-50% બેડની વાતો કરવામાં આવી. 50% બેડ ખાનગી હોસ્પિટલમાં રહેશે અને 50% બેડ જે છે સરકાર માટે રિઝર્વ રહેશે. એટલે સિવિલ હોસ્પિટલની અંદર સારવાર કરાવતો કોઈ પણ દર્દી હોય તો એ દર્દી પોતે ત્યાંથી જો એને રિફર કરવામાં આવે અન્ય કોઈ પણ હોસ્પિટલની અંદર તો એનો સારવારનો તમામ ખર્ચ જે છે એ સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે ભોગવવાનો હોય છે. આ પ્રકારની જાહેરાત સુરત શહેરના મેયર દ્વારા પહેલા કરવામાં આવી હતી અને ગઈકાલે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે સુરત પધાર્યા હતા ત્યારે તેમના દ્વારા પણ આ વાત કહેવા આવી હતી કે રાજ્ય સરકારનો તમામ ખર્ચ જે છે એ ભોગવી રહી છે. જે ખાનગી હોસ્પિટલોની અંદર જે કોઈ પણ દર્દીને દાખલ કરવામાં આવશે એનો જે કંઈ પણ સારવારનો ખર્ચ થશે એ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા ભોગવશે. પરંતુ જે વાત અત્યારે સામે આવી છે તેમાં સુરત સિવિલમાં એક દર્દી દાખલ હતા, એમને સુરતની અડાજણની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં દાખલ કરવામાં આવતા તેમની તબિયત લથડતા તેમને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લેવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું અને એ જ સિવિલ હોસ્પિટલની અંદર જઈને તેમના દ્વારા આ ઇન્જેક્શન નોંધાવવામાં આવ્યું. નોંધાવતાની સાથે 30,870 રૂપિયા પણ તેમની પાસે લઈ લેવામાં આવ્યા. ઇન્જેક્શનની ડિલિવરી તો મળી ગઈ, પરંતુ સરકારી કોટાની અંદર જ્યારે એ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો હોય છે, તો પછી શા માટે ઇન્જેક્શનનો ખર્ચ આ વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યો? એ બાબતે હજી સુધી સિવિલનું પ્રશાસન, સુરત મહાનગરપાલિકા કે રાજ્ય સરકારના કોઈ પણ અધિકારીઓ ફોડ નથી પાડી રહ્યા. આવા એક દર્દીની વાત નથી, અનેક દર્દીઓને જ્યારે ખાનગી હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવે છે ત્યારે દવાના નામે, ઇન્જેક્શનના નામે અલગ અલગ પ્રકારના ચાર્જ વસૂલાતા હોય એવી ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે ગોળ નિંદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે. ધન્યવાદ આનંદ, અમારી સાથે જોડાવા બદલ અપડેટ લેતા રહીશું. વિજય પાનસેરિયા કોંગ્રેસના કોર્પોરેટર છે, સુરતથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિજયભાઈ, ફરી એક વખત ટોસિલિઝુમેબ ઇન્જેક્શન પર વિવાદ છેડાયો છે અને આ વખતે નિઃશુલ્ક અપાતા ઇન્જેક્શન પર ચાર્જ વસૂલાયો છે, શું કહેવું છે આપનું? તમારી વાત તદ્દન સાચી છે. સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ છે અને એમને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યારે રિફર કરાતો હોય છે તો આ ટોસિલિઝુમેબ એમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવતો હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા આ રોગી કલ્યાણ સમિતિ બનાવીને કે એટલે જે દર્દીઓ છે ને મિસગાઈડ કરીને દાનના નામે આ રીતના જે પણ ચાર્જ લેવામાં આવ્યો છે 30,870 રૂપિયા એ યોગ્ય નથી. બીજું, આવું તો ઘણું ભૂતકાળમાં પણ આ લોકોએ કર્યું છે એટલે આમાં તો તપાસ થવી જોઈએ. આના માટે જવાબદાર કોણ છે? કોણે આ દર્દીઓને ગુમરાહ કરી એમની પાસે એટલી મોટી મસમોટ અમાઉન્ટ લીધી છે? કારણ કે ઓલરેડી આપણે જોયું છે કે આ ઇન્જેક્શન ઓલરેડી વિવાદમાં રહ્યું છે. બાંગ્લાદેશ થી આયાત કરવી હોય ડુપ્લિકેટ હોય અને આમાં જે બધા સ્વજનો જે હોસ્પિટલમાં જે હોય છે એમાં એમને પૂરતી સારવાર મળવી જોઈએ, એ માનસિક સ્વચ્છ અને શારીરિક સ્વસ્થ રહેવું જોઈએ. આમાં તો આર્થિક બોજો પણ આપવામાં આવી રહ્યો છે
એટલે આમાં તો આ ગંભીર બેદરકારી છે, આની સામે કડકમાં કડક જે પણ જવાબદારો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ધન્યવાદ વિજયભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. 30,000 જેટલી મસ્ત મોટી રકમ એક ઇન્જેક્શન માટે, કેવા ઇન્જેક્શન માટે જે સરકાર ખુદ ઉપલબ્ધ કરાવે છે. સરકાર ખુદ કહે છે કે આ મફતમાં આપવાનું છે, નિઃશુલ્ક આપવાનું છે, પરંતુ તેમ છતાં સરકારી કહેવાથી આ સિવિલમાં ઇન્જેક્શનનો ચાર્જ વસૂલવામાં આવ્યો. અને આ જે પહોંચ આપવામાં આવી છે એની તસવીર પણ અમે આપને દેખાડી રહ્યા છીએ કે જેમાં રકમ નોંધવામાં આવી છે. તો ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ચાર્જ સરકાર આપે છે, પરંતુ તેમ છતાં દર્દી પાસેથી અમસ મોટી રકમ ઉઘરાવવામાં આવી છે. હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે, શું આ પહેલી ઘટના છે? શું આ પહેલા દર્દી છે કે જેની પાસેથી આ પ્રકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ચાર્જ લેવામાં આવ્યો હોય, તેના પૈસા માંગવામાં આવ્યા હોય, કે આવી ઘટનાઓ ઘટી ચૂકી છે? જો તપાસ થવી જોઈએ અને તપાસમાં જો કોઈ હકીકત, જે આક્ષેપ થઈ રહ્યા છે, જે વાત સામે આવી રહી છે, તો કાર્યવાહી એવી થવી જોઈએ, એવી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કે જે રૂપિયા વસૂલે છે તેના પર કડક કાર્યવાહી થાય, જેથી કરીને આવી ઘટનાઓ થતી અટકે. જો આવું જ ચાલતું રહેશે સુરત તંત્રમાં તો કઈ રીતે આ મહામારી સામે લડીશું, કઈ રીતે આ મહામારી સામે જીતીશું?